વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો બાળ મિત્રો, બંને હાથ જોડી દો ને આંખો બંધ કરી દો. આપણે અભ્યાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. સે કયો મંત્ર બોલીએ છીએ આપણે? ગાયત્રી મંત્ર. તો ચાલો બંને હાથ જોડી દો ને આંખો બંધ કરી દો. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયા ધિયો યો નઃ પ્રચોદયા. ચાલો બાળમિત્રો, હવે તમને હિન્દીની નોટમાં પણ લખતા આવડી ગયું ને? હે, આપણે હિન્દીની નોટમાં પણ લખતા થઈ ગયા ને? તો હવે દર પીરિયડમાં આપણે હિન્દીની નોટમાં પણ લખીશું અને ચોપડીમાં પણ જોઈશું. તો હિન્દી નોટમાં કઈ રીતે લખવાનું હોય છે, કઈ રીતે મૂળાક્ષરો ઉપર લીટી કરવાની હોય છે, તમને ખ્યાલ જ છે ને? હિન્દીના અક્ષરોમાં દરેક અક્ષર પર ઉપર લીટો આવશે, હે ને? તો ચાલો જોઈએ આપણે ચોપડી અને નોટ બંનેમાં. બાળમિત્રો, ચાલો આપણે કયામાં ભણીશું? કયા વિષયમાં? હિન્દીમાં, હે ને? તો આજે આપણે આનું પુનરાવર્તન કરીશું, કારણ કે અભ્યાસક્રમ તો આપણો પૂરો થઈ ગયો. તો આપણે આજે આનું પુનરાવર્તન કરીશું, બરાબર ને? ચિત્રો ઓળખી નામ લખો. જુઓ, આ શેનું ચિત્ર છે? ડમરું. તો અહીંયા લખવાનું ડમરું. આ શું છે? તમે કહેશો દ્રાક્ષ. દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય? અંગૂર, બરાબર. આ શું છે? બંદૂક. તો લખવાનું બંદૂક. બ ઉપર મીંડું, દ ને દીર્ઘ દૂ, દીર્ઘાવાળું દૂ અને ક, બંદૂક. પછી આ શું છે? ગઠરી. તો અહીંયા લખવાનું ગઠરી. તમે કહેશો પોટલી. પોટલીને હિન્દીમાં શું કહેવાય? ગઠરી. તો ગઠરી, બરાબર ને? આગળ જોઈશું આપણે. આ શું છે? હાથી. તો લખવાનું અહીંયા હાથી. આ શું છે? વાસણ છે, મોટું. આપણે લોટ બાંધે મમ્મી એવું વાસણ, તો એને શું કહેવાય? ડલિયા. આ શું છે? માળા, માલા. આ શું છે? કળશ. તો કળસ, બરાબર ને? આગળ જોઈશું. શું છે? શેનું ચિત્ર છે? નળ. તો નળ. શેનું ચિત્ર છે? તમે કહેશો ઝાડ. ઝાડ છે, પણ શેનું ઝાડ છે? વડનું. તો વડને હિન્દીમાં શું કહીશું આપણે? બરગદ, બરગદ. આ શું છે? હલ. આ શું છે? સરબત. તો લખશું સરબત, સરબત, બરાબર. આ શું છે? પપૈયું. અહીંયા લખીશું પપીતા. આ શું છે? કુટિયા, ઝૂંપડી છે ને, તો એને કહેશું કુટિયા, બરાબર. આ શું છે? વાસળી. વાસળીને હિન્દીમાં શું કહેવાય? મુરલી. આ શું છે? ઉંદર. ઉંદરને આપણે શું કહીશું હિન્દીમાં? ચૂહા, બરાબર. તમારે આવી જ રીતે બધા ચિત્રોના નામ યાદ રાખવાના છે. ચલો આગળનું પાનું જોઈશું બાળમિત્રો. આપણે જુઓ, આગળના પાનામાં પણ છે ચિત્રો ઓળખીને નામ લખો. પહેલું શું છે? હે, શું છે પહેલું? સૂરજ. તો લખીશું સૂરજ. અને આપણે શું કરીએ? સૂર્ય. તો અહીંયા શું લખીશું આપણે પણ હિન્દીમાં? એને શું કહીશું? સૂરજ. આ શું છે? બાણ. બાણને હિન્દીમાં શું કહીશું? ધનુષ. લાકડી, દાદાજીની લાકડી છે, તો અહીંયા શું કહેવાય? લકડી, બરાબર. આ શું છે? કમળ. કમળ, હિન્દીમાં કમળને શું કહેવાય? કમલ, બરાબર. આગળ જોઈશું. ગ્લાસ. તો ગ્લાસને હિન્દીમાં શું કહીશું? ગિલાસ. આંબલી. તો આંબલીને હિન્દીમાં શું કહેવાય બાળમિત્રો? ઈમલી. કેરી. કેરીને હિન્દીમાં શું કહીએ? આમ. વટાણા. વટાણાને હિન્દીમાં શું કહીશું? મટર. તાળું. આગળ જોઈએ આપણે. તાળું. તાળુંને હિન્દીમાં શું કહીશું? તાલા, બરાબર.
તાળા ને હિન્દી માં શું કહીશું? તાલા. કેળા ની છાલ તો એને શું કહીશું? છિલકા. પૈંડું તો એને શું કહેવાય? પહિયા. શેરડી તો એને શું કહેવાય? ઈખ. આગળ જોઈશું માછલી તો એને શું કહેવાય? મછલી. ફૂટબોલ, ફૂટબોલનો બોલ છે ને તો એને ફૂટબોલ કહેવાય. હિંચકો તો એને શું કહીશું? ઝૂલા. ભમરડો એને શું કહીશું? લટ્ટુ. આવી રીતે બાળ મિત્રો, આવી રીતે તમારે પ્રશ્નો આવશે કે ચિત્ર જોઈ નામ લખો, તો એમાં તમારે આ લખવાનું રહેશે, એનું નામ લખવાનું રહેશે. હવે આપણે આના પછીની પરીક્ષા આવશે, એ છ માસિક પરીક્ષા આવશે, હેને દિવાળી પહેલાંની જે પરીક્ષા આવશે ને એનું આ પુનરાવર્તન આપણે કરાવીએ છીએ, બરાબર ને? તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું આગળના પાનામાં. જુઓ બાળમિત્રો, અહીંયા શું લખેલું છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ તમારો કૌંસ છે, બરાબર? એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો, કે જે તમારે આ ખાલી જગ્યામાં લખાતો હોય એનું તમારે આમાં જવાબ આપેલા છે, બરાબર? આ બધા જવાબ છે. બતક, માલા, સિતાર, કકડી, ગુડિયા, આલુ, કપ, ફૂલજડી, જલેબી, અનાર, ટિકિટ, તરાજુ, બધા જવાબ છે. ખાલી જગ્યામાં તમારે લખવાના આવશે, બરાબર ને? જેમ કે પહેલી ખાલી જગ્યા જોઈશું, હિતેશ ખાલી જગ્યા બજા, તો શું બજાવવાનું છે? તો કે સિતાર. કરણ ખાલી જગ્યા પકડ, તો શું પકડવાનું છે? કપ. રતન ખાલી જગ્યા લા, શું લાવવાનું છે? તરાજુ. કુનાલ ખાલી જગ્યા દેખ, શું જોવાનું છે? કકડી, ગુડિયા, બરાબર? આગળ જોઈશું તનેશ ખાલી જગ્યા ખા, તો શું ખાવાનું છે? જલેબી. શિવાજી ખાલી જગ્યા લા, શું લાવવાનું છે? ટિકટ. ખાલી જગ્યા સરસર ચલ, કોને સરસર ચાલવાનું કહે છે? તો કે બતકને. આકાશ ખાલી જગ્યા લા, તો આકાશને શું લાવવાનું કહે છે? આલુ. હિના ખાલી જગ્યા લાઈ, હિના શું લાવી? કકડી. મીના ખાલી જગ્યા છોડ, છોડવાનું શું કહે છે? ફૂલજડી. છોડવાનું એટલે કે સળગાવવાનું, બરાબર? અમર ખાલી જગ્યા કર, તો શું કરવાનું કહે છે? માળા, માલા. માળા કરે ને દાદીમાં, તમારા બા માળા કરતા હોય ને થેલીની અંદર, હા. બારમું આકાશ ખાલી જગ્યા ખા, તો શું ખાવાનું કહે છે? અનાર, બરાબર? આવી રીતે તમારે ખાલી જગ્યા આવશે અને તમારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે જવાબ લખવાના રહેશે. બાળ મિત્રો, તમે હમણાંથી જ હવે તૈયારી કરી દેજો વાર્ષિક પરીક્ષાની, હે ને? ધીરે ધીરે આપણું પુનરાવર્તન ચાલુ થઈ જવાનું છે, બરાબર ને? ચાલો બાળ મિત્રો, આજે આપણે બે જ પ્રશ્નો કરીશું, આવતા પીરિયડમાં હજી નવા પ્રશ્નો કરીશું. ચાલો બાળ મિત્રો આવજો.